કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે આજે દલપતરામની મહેફિલ યોજીશું. વિવિધ શીર્ષક હેઠળ સંગ્રહિત આપણા અભ્યાસક્રમમાંનું ચોથું કાવ્ય હિંદ ઉપર ઉપકાર વિશે, એના વિશે આપણે આજે વાત કરીશું. તમને ખબર છે મિત્રો કે દરેક યુગ હોય ને, યુગની માંગ હોય અને એ મુજબનું સાહિત્ય કવિઓ આપતા હોય, અને એ સાહિત્યને કારણે એ યુગ ઘડાતો પણ હોય. એટલે પરસ્પરાવલંબી ઘટનાઓ છે આ બે, કે યુગને જે જોઈએ છે એ કવિઓ આપે છે, એ સાહિત્યકારો આપે છે, અને જે સાહિત્યકારો આપે છે એના થકી યુગ ઘડાય પણ છે. અત્યારે આ લોકડાઉનના સમયમાં ઘણા બધા કાર્યો એક સાથે ચાલે છે, આટલી બધી નિરાંત, આટલી બધી હળવાશ કદાચ ઘણા બધા વર્ષો પછી મળી છે. કોરોનાનો એ રીતે તો આપણે આભાર માનવો પડે કે આપણને પારિવારિક જીવન જીવતા ફરી પાછા કર્યા છે. બહારની લાંબી દોડથી થાકેલા આપણને જાણે એક મોટો વિરામ આપ્યો છે. ઘરમાં રહીએ, સુરક્ષિત રહીએ અને આવા ગમતાનો ગુલાલ કર્યા કરીએ. આ ગમતાના ગુલાલમાં જે હું અત્યારે કરી રહી છું ને, એમાં હું કવિવર રવિન્દ્રનાથ ટાગોરની ગોરા નવલકથા વાંચી રહી છું. એક ભાગ પૂરો કર્યો અગાઉ પણ, એ ભણેલા ભણાવેલી પણ ખરી એ કૃતિ, પણ આજે જ્યારે વર્ષો પછી નવેસરથી એ ઘટનાઓ જ્યારે સામે આવે છે ત્યારે, એ પાત્રો જ્યારે સામે આવે છે ત્યારે, એક તરફ દલપતરામને એના કાવ્યોને આપ સૌ સમક્ષ મૂકવાનું કાર્ય ચાલે છે અને એક તરફ એ નવલકથાનું વાંચન. આ વાત મને અહીંયા એટલા માટે યાદ આવી કે આજે આપણે જે કવિતાનો આસ્વાદ કરવાનો છે એ હિંદ ઉપર ઉપકાર વિશે. કવિ અંગ્રેજ શાસન પદ્ધતિથી એવા સંમોહિત થયેલા, એ સમય જ એ હતો. મેં કહ્યું એમ કે હજી અંગ્રેજ અમલની સામે વિરોધનો સૂર બિલકુલ પ્રગટ થયો નહોતો, અને જે ખરા વિદ્વાનો હતા, જેમને અંગ્રેજ રાજ્ય અમલમાંથી ઘણું બધું સારું દેખાતું હતું, એ લોકો તો એ સમયે એની પ્રશંસા કરતા થાકતા નહોતા. વળી દલપતરામને તો અંગ્રેજ અમલદાર ફાર્બસ જેવા સન્મિત્ર મળેલા, એના એના ખાસ મિત્ર બની ગયેલા, કર્ટિસ જેવા એમના મિત્રો બનેલા, તો એ બધાનો એમની સાથેનો જે સહજ વર્તાવ હતો, અને આપણી પ્રજા એ સમયે જ્યારે વિધર્મી શાસકોથી, જ્યારે પર પ્રાંતના વિધર્મી શાસકોથી ત્રાહિમામ થયેલી હતી, ત્યારે અંગ્રેજ રાજ્ય અમલ જ્યારે આવ્યો ત્યારે આ લોકો શાંતિનો શ્વાસ જાણે કે લે છે કે હવે એ બધું ગયું. પછીથી તો અંગ્રેજ અમલદારોનો ભયંકર જુલમ આપણી ગરીબડી પ્રજા ઉપર, અને મેં કહ્યું એમ જે ગોરા વાંચી રહી છું તો એકલ પંડે માણસ જે આ અંગ્રેજ અમલદારીની સામે ઝંડો લઈને પડ્યો છે, તો એ એક સમય હતો. એટલે જ્યારે કવિતાને આપણે ભણીએ છીએ ત્યારે એની સત્ય કે અસત્યતાને ન તપાસીએ, પણ કયા સમયે એ કવિતા લખાયેલી છે, એ સમયની શું માંગ હતી, એ સમયની અંગ્રેજ શાસનની જે પ્રભાવકતા હતી એ કેવા પ્રકારની હતી, લોકો અંગ્રેજ શાસનને કે રીતે જોતા હતા, એ વાત મહત્વની છે. વિરોધનો વંટોળ તો પછીથી શરૂ થાય છે, પણ અંગ્રેજોના આવવાની સાથે આપણા દેશની અંદર પોસ્ટ આવી છે, રેલ આવી છે, બસ વ્યવસ્થા, ઘણી બધી સુવિધાઓ જેને ભૌતિક સુવિધાઓ કહીએ એ આવી છે, અને એની સાથે સાથે આપણા સાહિત્યમાં પણ ધર્મૂળથી બદલાવ આવ્યો છે.
અંગ્રેજી સાહિત્યના પ્રભાવ નીચે તો ગુજરાતી સાહિત્યના કેટલા બધા પ્રકારો એ પ્રસ્થાપિત થાય છે, તો એના લાભો પણ છે. તો આ લાભો જ્યારે દલપતરામને દેખાય છે ત્યારે એ હિન્દ ઉપર ઉપકાર વિશે, જાણે અંગ્રેજ અમલ આપણા પર આવે છે અને એણે આપણા પર ઉપકાર કર્યો છે એ વાત અહીંયા કવિ સિદ્ધ કરવા માગે છે. અને એના માટે એ એકથી વધારે કારણો આપે છે કે શું કામ કવિને આ ગમ્યું છે એને માટે. પછીથી તો અલબત્ત એમના જીવની જ્યારે આપણે એમની જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ જે ખુલ્લા દિલે અંગ્રેજ શાસનની પ્રશંસા કરે છે એ જ ખુલ્લા દિલે એનો ભયંકર વિરોધ પણ કરે છે. પણ એ વિરોધની વાત આપણે અહીંયા આજે નથી કરવાની. આપણે તો એણે જે એના માનસ ઉપર અંગ્રેજ શાસને સારી છાપ ઊભી કરેલી અને એના કારણો સહિત એ અહીંયા એ કવિતામાં આપણી સામે એ વાત મૂકે છે. હરખ હવે તું હિન્દુસ્તાન, હરખ હવે તું હિન્દુસ્તાન. બહુ નાના હતા ને ત્યારે અમારા શિક્ષકો અમને આ પંક્તિઓ કહેતા હતા, દેખ બિચારી બકરી કા કોઈ ન પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. આ વાત કવિ અહીંયા આપણા આ કાવ્યમાં કરે છે. આપણે જોઈએ શું કામ ગમે છે કવિને અંગ્રેજી શાસન, તો કે ઝેર ગયા ને વેર ગયા વળી કાળા કેર ગયા કરનાર. ઝેર ગયા વેર ગયા, રાજકીય ખટપટો, રાજા રજવાડાઓની ખટપટો, એકબીજા ઉપરના ભયંકર આક્રમણો, ઝેર ગયા અને વેર, આ બધા વેરઝેર જે હતા રાજાઓ રાજાઓ વચ્ચે, પ્રદેશ પ્રદેશ વચ્ચે, એ બધા જ અત્યારે ગયા છે. વળી કાળા કેર ગયા કરનાર, વળી કાળો કેર વર્તાવતા હતા, ત્રાસ વર્તાવતા હતા આ રજવાડા ના નિમિત્તે, એના ખટપટના નિમિત્તે પ્રજા ઉપર જે કાળો કેર વર્તાતો હતો એ બધું જ અત્યારે દૂર થયું છે. કે છે, પર નાતીલા જાતિલાથી સંપ કરી ચાલે સંસાર. પર નાતીલા જાતિલા, આપણી નાતિના ભણે નથી, આપણા જાતિના ભણે નથી, ભલે નથી, પણ પર નાતીલા અને પર જાતિલા હોવા છતાંય બધાએ અત્યારે એક સંપ બની અને આ સંસારમાં ચાલી રહ્યા છે. દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાન. આ બિચારી બકરી જેવું હિન્દુસ્તાન કોઈ એનો કાન પકડતું નહોતું, કોઈ એનો હાથ ઝાલતું નહોતું, ત્યારે અંગ્રેજ શાસન અહીંયા આવ્યું છે. એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. હે હિન્દુસ્તાન, હવે તું હરખ પામ, કારણ કે આ ઈશ્વરે આપણા ઉપર જાણે ઉપકાર કર્યો છે અને આ વેર ઝેરના જોર જુલમના દિવસો જાણે ગયા છે. રાજ્ય અનુપમ આજ થયું છે, લાજ વધારી તારી લેખ, ઘોર કુકર્મી ચોર ગયા ને જોર દગાનું ડૂબ્યું દેખ. રાજ્ય અનુપમ આજ થયું છે, આજે આપણું રાજ્ય અનુપમ બન્યું છે, આજે આપણો દેશ ઉત્તમ સુંદર રીતે એના પર અંગ્રેજોનું શાસન ચાલી રહ્યું છે. લાજ વધારી તારી લેખ, અનેક ગણી તારી લાજ તારી આબરૂ આ શાસને વધારી છે જાણે. ઘોર કુકર્મી ચોર ગયા, કુકર્મો કરનારા, ઘોર કુકર્મો કરનારા ચોર માણસો જે હતા એ બધા જ અત્યારે શાસન પરથી ગયા છે. જોર દગાનું ડૂબ્યું દેખ. મહાભારત કાળથી આપણે જોઈએ છીએ કે રાજગાદી મેળવવા માટે તો કેવડા મોટા દગા થતા હોય છે, તો આવા દગાનું રાજ પણ જાણે કે ડૂબી ગયું છે, ચાલ્યું ગયું છે. મહમૂદ સરખા મારણ ન મળે, તૈમૂર તુલ્ય નહીં તોફાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. હવે મહમૂદ જેવા માણસો પણ નથી મળતા, હવે તૈમૂર લંગ જેવા માણસો પણ નથી મળતા કે જે પ્રજા પર અત્યાચારો કરે, તો આ ઈશ્વરનો ઉપકાર છે એમ ગણીને હે હિન્દુસ્તાન હવે તું હરખ પામ. હવે આપણે હરખાવાનું છે, હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની પ્રજાએ હરખાવાનું છે કે આ જાણે ઈશ્વરે આપણા પર ઉપકાર કર્યો છે અંગ્રેજોને અહીંયા મોકલીને. જુલમી રાજાની જડ ઉખડી, નાદિર સરખા પામ્યા નાશ, ભારે ભીલ તણો ભય ક્યાં છે, ક્યાં છે કજિયા ને કંકાસ. જુલમી રાજાની જડ આ ભૂમિમાંથી ઉખડી ગઈ છે, નાદિર સરખા ત્રાસવાદી રાજાઓ પણ હવે નાશ પામ્યા છે, ભારે ભીલો ભયંકર ત્રાસ વર્તાવતા એ પણ એનો ભય પણ હવે રહ્યો નથી, ક્યાં છે કજિયા અને કંકાસ. હવે કજિયા અને કંકાસનું નામું નિશાન જાણે રહ્યું નથી. વિધવિધના વૈભવ વસ્તીને પેટે પટકુડ ચાવે પાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન.
વિધવિધના વૈભવ વસ્તીને, આપણી વસ્તીને, આપણી પ્રજાને, હિન્દુસ્તાનની વસ્તીને, હિન્દુસ્તાનની પ્રજાને વિવિધ જાતના નો વૈભવ જાણે અંગ્રેજોના આવવાથી પ્રાપ્ત થયો છે. અને પટકુળ પહેરે છે, સુંદર મજાના રેશમી વસ્ત્રો પરિધાન કરે છે, ચાવે પાન. એટલે લોકોની જે મોજ છે, લોકોની જે સમૃદ્ધિ, પાન ચાવવું અને પટકુળ પહેરવા, એ નિમિત્તે કવિ પ્રજાની સમૃદ્ધિની વાત કરે છે. અને તન મન ધનથી જે સમૃદ્ધ થયા છે, જે સુખ શાંતિને પામ્યા છે, એ તરફ કવિ અહીંયા ઈશારો કરે છે. જાણે પહેરે પટકુળ પાવે ચાવે પાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. હે હિન્દુસ્તાન, હવે તું હરખ. આ ઈશ્વરે આપણા પર જાણે ઉપકાર કર્યો છે. હુલકર થી નહી હોય ખરાબી, કહો મરાઠા કોણ જ માત્ર. હુલકર થી નહી હોય ખરાબી, હુલકર જેવો, હોલકર જેવો ખરાબ જે કરી જતો તો એ વારંવાર, એ હવે થશે નહીં. કહો મરાઠા કોણ જ માત્ર. મરાઠા પણ જે જ્યાં ત્યાં જઈને પોતાનો ત્રાસ વર્તાવતા હતા, તો એ પણ હવે નહીં જેવા બની ગયા છે બધા. કદી સંહાર ન કરે સિંધિયા, હવે સિંધિયા પણ ક્યારેય સંહાર કરશે નહીં. પિંઢારા પણ ગયા કુપાત્ર. પિંઢારા જેવા માણસો પણ, જે પ્રજા પર ટૂંકમાં જો જુલમ કરનારા આ બધા જ જુદા જુદા નામ કે જાતિ સાથે કવિ વાત કરે કે હવે કોઈ જોર જુલમ કરનારા માણસો રહ્યા નથી. ઇંગ્લિશ ના ને જાની નીચે, તારા તનુજ કરે ગુલતાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. ઇંગ્લિશ ના ને જાની નીચે, હવે તો બધા જ એક નેજાની નીચે, સમગ્ર પ્રદેશ આવ્યો છે, સમગ્ર દેશ એક નેજા નીચે, અંગ્રેજોના નેજા નીચે આવ્યો છે, અને એના નેજા નીચે, એના શાસન નીચે. તારા તનુજ કરે ગુલતાન, તારા તનુજ, તારા સંતાનો, હે હિન્દુસ્તાન, હે હિન્દ માતા, તારા સંતાનો અંગ્રેજોના નેજા નીચે, એના શાસન નીચે ગુલતાન કરી રહ્યા છે, મોજ કરી રહ્યા છે, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. એ પણ ઈશ્વરનો ઉપકાર છે એમ માનીને, હે હિન્દુસ્તાન, હવે તું હરખ પામ. એ બળવંતા આશ્રય આગળ, ગાય ધવલ મંગળ ગુણ ગીત, જેના ધારા સૌથી સારા, નિર્બળ નરને ડર નહીં ચિત્ત. એ બળવંતા આશ્રય આગળ, એ એવો બળવાન આશરો છે આપણો, કે એ બળવાન આશરા પાસે હવે પ્રજા ગાય ધવલ મંગળ ગુણ ગીત, હવે પ્રજા એની પાસે સુંદર મજાના સુમંગલ ગીતો ગાય છે, શાંતિના ગીતો પ્રજા ગાઈ રહી છે. જેના ધારા સૌથી સારા, જેના કાયદાઓ સૌથી સારા છે, નિર્બળ નરને ડર નહીં ચિત્ત. હવે નિર્બળ મનના માણસને પણ, એના મનમાં કોઈ ડર રહેતો નથી, નિર્બળ માણસને પણ કોઈ હેરાન કરવાનું નથી, કે છે એના ધારા, એના કાયદાઓ એટલા સારા છે કે નિર્બળને પણ એનાથી શાંતિ મળી છે. કોળી નાળીનું ભય ટાળી, સંભાળી રાખે સંસ્થાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. કોળી નાળીનો ભય ટાળી, આવા માણસોનો, કોળી કે જ્ઞાતિ જાતિના જે કોઈ પણ ત્રાસવાદી માણસો હશે એ વખતે, એ કોઈનો ભય એ ટાળીને બધાનો, સંભાળી રાખે સંસ્થાન, આખા સંસ્થાનને, આખા દેશને જેણે સંભાળીને રાખ્યો છે, એવા અંગ્રેજ સરકારની અહીંયા પ્રશંસા છે. એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. હે હિન્દુસ્તાન, તું હવે આનંદ કર, હવે તું આ અંગ્રેજ સરકારના મંગળ ગીતો ગા, કહે છે. ફાંસી ખોરા ફેલ કરીને, વનમાં પાડી ન શકે વાટ, ધીંગા કાઠી ઝટના ધાડા, ઘોડા ઘેરી ન શકે ઘાટ. હવે આવું કશું બનવાનું નથી. ફાંસીના ફંદામાંથી, ફાંસીના ગાળામાંથી છટકીને પણ ફાંસીઓ છટકી જાય અને વનની વાટ પકડે, એ ગોતીઓ ના જડે બારવટિયાઓ, આપણને ખબર છે. તો મૃત્યુની સજા પામેલા માણસો છૂટીને ભાગી જતા હોય, એવું હવે બની શકશે નહીં, કે છે. ધીંગા કાઠી જટના ધાડા, અઠીલા ધીંગા કાઠીઓ એના ઘોડા લઈને નીકળી પડતા હતા, અને ઘાટના ઘાટ ખુંદી વળતા હતા એમના ઘોડાઓ, હવે આવું કશું બની શકશે નહીં. ખેતર કે કુવેતરમાં જઈ, લશ્કર લૂંટી ન શકે ધાન્ય, એ ઉપકાર ગણી ઈશ્વરનો, હરખ હવે તું હિન્દુસ્તાન. ખેતર કે કુવેતરમાં જઈ, કુવેતર એટલે પાણીવાળી, કૂવાવાળી જમીન, એટલે વાડી જેને આપણે દેશી શબ્દમાં કહીએ. તો ખેતર અથવા
વાડી માં જઈને લશ્કર લૂંટીને લહે ધાન્ય. હવે લશ્કરના ધાડાઓ જઈને એનું ધાન લૂંટી શકતા નથી, એ ઉપકાર ગણી ઈશ્વરનો. હરક હવે તું હિન્દુસ્તાન, હવે તું એને ઉપકાર ગણીને, ઈશ્વરનો ઉપકાર ગણીને તું આનંદ કર, કહે છે. લંકાથી હિમાચલ લગભગ આપણા દેશની સીમાઓ ક્યાંથી ક્યાં સુધી શાંતિ પ્રવર્તી છે. કવિ કહે છે કે લંકાથી હિમાચલ લગભગ, કલકત્તાથી કચ્છ પ્રવેશ, પંજાબી સિંધી સોરઠિયા દક્ષિણ માળવ આદિક દેશ. આ બધા દેશ નહીં પણ પ્રદેશ, પણ અહીંયા કવિ એને દેશ કહે છે કે આ બધા જ પ્રજા, બધો જ વિસ્તાર જે છે એ લંકાથી હિમાચલ સુધી અને કલકત્તાથી કચ્છ પ્રવેશ સુધી, પંજાબી સિંધી અને સોરઠ સુધી, દક્ષિણ અને માળવાના પ્રદેશો સુધી, આ બધી જ જગ્યાએ કવિ કહે છે દિવસ ગયા ડરના ને દુઃખના. આ સમસ્ત પ્રદેશમાં ડરના અને દુઃખના દિવસો જાણે કે હવે ચાલ્યા ગયા છે. સુખના દિનનું દીધું દાન, આ ઉપકાર ગણી ઈશ્વરનો. હરખ હવે તું હિન્દુસ્તાન. આ બધા જ વિસ્તારોમાં ડરના અને દુઃખના દિવસો ચાલ્યા ગયા છે અને ત્યાં સુખના દિવસોનું દાન અંગ્રેજ શાસને આપ્યું છે, એને ઈશ્વરનો ઉપકાર ગણીને હે હિન્દુસ્તાન તું હરખ પામ. અને છેલ્લી પંક્તિઓ છે, તે માટે તું તો તન મનથી માની લે એનો આભાર, રાજી રાજી રહી નિરંતર સ્વર્ગ સમો સજ્જે શણગાર. તે માટે તું તો તન મનથી માની લે એનો આભાર. આ બધા જ માટે સુખ શાંતિનું પ્રદાન કરવા માટે, દરેક પ્રદેશમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા માટે, સુખનું સામ્રાજ્ય સ્થાપવા માટે, હે હિન્દુસ્તાન તું હવે એનો તન મનથી આભાર માન. તારા હૃદય મનથી તું એનો આભાર માન. તે માટે તું તો તન મનથી માની લે એનો આભાર. તું એનો આભાર માની લે, કે છે રાજી રાજી રહી નિરંતર, કાયમ રાજી રહીને સ્વર્ગ સમો સજ્જે શણગાર. તું સ્વર્ગ જેવો શણગાર એને આપજે, કે છે દિલથી આશીષ દે છે દલપત, મહિમા મોટું મેળવે માન, એ ઉપકાર ગણે ઈશ્વરનો. હરખ હવે તું હિન્દુસ્તાન. દિલથી આશીષ દે છે દલપત, અંગ્રેજ શાસનને દલપતરામ દિલથી આશીષ આપે છે, મહિમા મોટું મેળવે માન. અંગ્રેજ શાસનનો, અંગ્રેજોનો બહુ મોટું મહિમા સમગ્ર પૃથ્વી પર છે અને એ બહુ મોટું માન મેળવે છે આપણા દેશમાં આવીને પણ. એણે જે સુખ શાંતિનું સામ્રાજ્ય સ્થાપ્યું છે એને માટે દલપતરામ એને આશીષ આપે છે અને કહે છે પ્રજાને એ ઉપકાર ગણે ઈશ્વરનો. હરખ હવે તું હિન્દુસ્તાન. આ ઈશ્વરનો ઉપકાર છે માનીને ઈશ્વરે આપણી પ્રજા માટે બહુ સારું આ કાર્ય કર્યું છે એવું માનીને, હે હિન્દુસ્તાન તું હરખ પામજે, તું આનંદ પામજે. મેં કહ્યું એમ સમસામયિક કાવ્ય છે, એની અંદર જે તે સમયની જે માંગ હતી અને એ માંગ પ્રમાણે પ્રજાને જે સુખ શાંતિનો અનુભવ થયો હશે તો એનું સંકલન કવિ અહીંયા કરીને મૂક્યું છે. પણ મેં કહ્યું એમ સમય જતાં અંગ્રેજોના જે જોર જુલમો આપણી પ્રજા પર થયા, એમણે જે બેફામ રીતે પોતાનું શાસન ચલાવ્યું અને પછી ધીમે ધીમે એના પ્રત્યે વિરોધનો વંટોળ શરૂ થયો, તો દલપતરામ પણ બહુ નિખાલસતાપૂર્વક, અગાઉ પોતે પ્રશંસા કરી છે એટલે હવે એનો વિરોધ ના થઈ શકે એવું આ તટસ્થ માણસો, આવું આ વિદ્વાનો આવું માનતા નહોતા, એટલે એ પણ બિંદાસ રીતે અંગ્રેજ શાસનનો વિરોધ કરે છે. પણ અહીંયા આપણી કવિતામાં આપણે એમણે જે અંગ્રેજ શાસનની પ્રશંસા કરી છે એની જ માત્ર વાત ભણવાની છે, કહેવાની છે. અને એ નિમિત્તે ખરેખર તો એ પ્રજાને એ સમયે માનસિક શાંતિ મળી જ હશે એ અહીંયાથી પ્રસ્થાપિત થાય છે. તો સમયની એ માંગને આપણે પણ માથે ચડાવીએ, સમયની એ જે એની જે માનસિકતા હતી એ પ્રજાની એને આપણે પણ સ્વીકારીએ અને અંગ્રેજોએ જે કંઈ પણ આપણને સારું પ્રદાન કર્યું છે એના માટે આપણે ખરેખર એનો ઉપકાર કરીએ. હિન્દુ પર ઉપકાર વિશેની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર.